वंदे मातरम मित्रों, आगळ वधीए। आपणे हवे 7.2 पर जता पहेला थोड़ाक सूत्रों, तमे जो सूत्रों ध्यानथी जोया होय तो त्यां आगळी तमे साइन अने कॉसना सूत्रों जोया, पण बाकीना जे त्रिकोणमितीय विधेयो छे ए माटेना सूत्रोनी आपणे चर्चा नथी करी। तो हवे ए सूत्रों पर आगळ वधीए। ए पहेला थोड़ूक बेजिक जोई लईए कि संकलन आपणे करवाना छे तो संकलननी त्रण रीतो छे मूलभूत। आम तो घणी बधी मेथडनो आपणे उपयोग करशुं, पण त्रण मुख्य रीतो छे। एमां सौथी पहेली छे आदेशनी रीत। तो मित्रों, आपणे जे सेकेंड चेप्टरमां के विकलनमां जे रीत उपयोग करता हता आदेश लेवानुं, ओके, के भाई कोईपण विधेय आप्यो होय जो डायरेक्ट किंमत ना थती होय, डायरेक्ट विकलन ना थतुं होय, तो आपणे आदेशनो उपयोग करता हता। तो एवी ज रीते अहींया पण आपणे आदेश लेशुं। आदेश लेती वखते थोड़ूक ध्यान राखशुं। शुं ध्यान राखशुं? ए ज्यारे आदेश लईशुं एटले खबर पड़शे। त्यार पछी बीजी आवे छे आंशिक અપૂર્ણાંકની રીત। आंशिक અપૂર્ણાંક એટલે શું? તો કે ઉપર અને નીચે સમમેય વિધેય હોય, ઉપર અને નીચે સમમેય વિધેય એટલે ઉપર અને નીચે બહુપદી વિધેય હોય અને આખું મળીને સમમેય વિધેય થતું હોય ત્યારે આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કરશું। અને નંબર 3 એ છે ખંડશ સંકલન, ખંડશ સંકલનની રીત। તો જ્યારે આપણે વિકલન ભણ્યા ત્યારે શરૂઆતમાં જ આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કેવી રીતે થાય એ આપણે જોઈ ગયા। પણ અહીંયા મિત્રો, મેં તમને સરવાળો અને બાદબાકી માટે બતાવ્યું, ગુણાકાર અને ભાગાકાર માટે આપણે કશું જોયું નથી। તો ભાગાકાર માટે આપણે આંશિક અપૂર્ણાંકની રીત અને ગુણાકાર માટે આપણે ખંડશ સંકલનની રીતનો ઉપયોગ કરશું। સ્પેશિયલ મેથડ્સ છે, ઓકે, ખૂબ જ ધ્યાનથી આપણે કરશું, પણ અત્યારે આપણે આદેશની રીતનો ઉપયોગ કરશું। અને એ પહેલાં થોડાક સૂત્રો ફરીથી જોઈ લઈએ। તો ફરીથી થોડાક સૂત્રો છે। તો મિત્રો, જે સૂત્રો આપણે પહેલાં કર્યા એમાં આટલા સૂત્રો તમારે એડ કરવાના છે। પહેલું છે ટેનએક્સનું સંકલન। ટેનએક્સનું સંકલન તો થશે લોગ મોડ સેકએક્સ પ્લસ સી, લોગ મોડ સેકએક્સ પ્લસ સી। હવે ટેન સેક, કોસેક અને કોટ ચારેયના સંકલનમાં લોગ મુખ્ય છે। જો કોટ સી છે ને તો આમ તો માઇનસ આવે, પણ લોગમાં માઇનસ હોય એટલે આપણે ઇન્વર્સ લખી દઈએ, એટલે આમ જવાબ આવવો જોઈએ કોસેક, પણ ઇન્વર્સ લખો છો એટલે લોગ મોડ સાઇનએક્સ થશે। સૂત્રો કેવી રીતે આવ્યા છે તમને ટેક્સ્ટબુકમાં બતાવ્યા છે, સાબિતીની જરૂર નથી, તમારે ફક્ત ધ્યાન રાખવાનું છે એ છે મેથડ સૂત્ર, ઓકે, તો એ ધ્યાન રાખશો તો ચાલશે। હવે બે જે સૂત્રો છે ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ, સેકએક્સનું, એમ તો ઉપરના પણ બંને ઇમ્પોર્ટન્ટ જ છે, પણ આ બંનેનો બીજી રીતે પણ ઉપયોગ થાય છે। તો સેકએક્સનું સંકલન થઈ જશે લોગ મોડ સેકએક્સ પ્લસ ટેનએક્સ પ્લસ સી। તો અહીંયા જોજો, હવે આ જે પદ છે ને એને થોડું સાદુરૂપ આપીએ તો સેકએક્સ પ્લસ ટેનએક્સ આપણે જે 11th કરી ગયા હતા ત્રિકોણમિતિના દાખલાઓ એનો ઉપયોગ કરીએ। જો ત્રિકોણમિતિ યાદ ના હોય, રિવાઇઝ કરવા ઈચ્છતા હો તો સૂત્રો અને બધું અવેલેબલ છે, વિડીયોઝ 11th અવેલેબલ છે જ। ચલો, બંનેના છેદમાં કોસ, તો આને લખાય 1 સાઇન એક્સ અપોન કોસ એક્સ। હવે જો ઉપર કોસ હોય ને છેદમાં સાઇન હોય તો આપણી પાસે સૂત્ર છે 1 cos 2θ અને છેદમાં સાઇન 2θ, પણ અહીંયા ઉલટું છે। તો અહીંયા હું શું કરું છું તો કે 1 બદલે સાઇન સ્ક્વેર એક્સ બાય 2 પ્લસ કોસ સ્ક્વેર એક્સ બાય 2 લખું છું। અહીંયા સાઇન 2θનું સૂત્ર, પણ સાઇન એક્સમાં, એટલે એક્સ બાય 2 થઈ જશે સાઇન એક્સ બાય 2 ઇન્ટુ કોસ એક્સ બાય 2 અપોન, નીચે અત્યારે કોસ એક્સ એમનું એમ રાખું છું, નીચેના પદમાં ત્યાં પણ હું કોસનું સૂત્ર મૂકીશ કોસ 2θનું। તો આને હું લખી શકું, જો હું કોસ એક્સ બાય 2 પ્લસ સાઇન એક્સ બાય 2 હોલ સ્ક્વેર લખું છું। ટીચર કેમ આવું? તો કે નીચે પણ આપણે સૂત્ર શું મૂકશું કોસ 2θનું? તો કે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, થીટા તમારો અડધો થશે તો એક્સનો અડધો એટલે એક્સ બાય 2। જુઓ કેમ ઉપર કોસ એક્સ બાય 2 પ્લસ સાઇન એક્સ બાય 2 કર્યું, કારણ કે આના બે અવયવ પડશે। તમે સાઇન એક્સ પ્લસ કોસ એક્સ લખો કોઈ પ્રોબ્લેમ નથી, ચાલે જ, તો આના બે અવયવ પડશે કોસ એક્સ બાય 2 માઇનસ અને કોસ એક્સ બાય 2 પ્લસ સાઇન એક્સ। તો પ્લસવાળો જે અવયવ છે એ આની જોડે કેન્સલ થઈ જશે અને આપણી પાસે બચશે 1 કોસ એક્સ બાય 2 પ્લસ સાઇન એક્સ બાય 2 અપોન, નીચે પણ 1, 1 તમારો પ્લસ અવયવ કટ,
હવે અહીંયા કોસ વડે જો ભાગું તો વન પ્લસ ટેન એક્સ બાય ટુ, નીચે પણ વન માઇનસ ટેન એક્સ બાય ટુ. મેં શું કર્યું તો કે અંશ અને છેદ બંનેને, બંને પદોમાં એટલે ટોટલ ચારે ચાર પદોમાં અંશ અને છેદને કોસ એક્સ બાય ટુ વડે ભાગ્યું, કોસ એક્સ બાય ટુ વડે ભાગ્યું. ઓકે, તો આ થઈ ગયું વન પ્લસ ટેન એક્સ બાય ટુ. હવે આપણને ખબર જ છે, આપણે બીજા ચેપ્ટરમાં વારંવાર ઉપયોગ કર્યો હતો, અને લખાય ટેન પાય બાય ફોર પ્લસ ટેન એક્સ બાય ટુ. સૂત્ર એડજસ્ટ કરું છું, ટેન આલ્ફા પ્લસ બીટાનું. એટલે સૂત્રમાં અહીંયા છે તમારું ટેન એ, ટેન એ પ્લસ ટેન બી અપોન વન માઇનસ ટેન એ ઇન્ટુ ટેન બી. ઓકે, તો આ થઈ ગયું તમારું ટેન પાઈ બાય ફોર પ્લસ એક્સ બાય ટુ. હવે શું કરતા હતા એ ભૂલાઈ ગયું હોય તો ફરીથી યાદ કરાવું. આપણે સેક એક્સનો ઇન્ટિગ્રેશન કરતા હતા, તો ઇન્ટિગ્રેશન એક આવ્યું લોગ સેક એક્સ પ્લસ ટેન એક્સ પ્લસ સી, અને બીજું મેં એનું સાદુરૂપ આપ્યું તો બીજું આવ્યું સેક એક્સનું સંકલન. લોગ છે તો લોગ મોડ ટેન પાઈ બાય ફોર પ્લસ એક્સ બાય ટુ પ્લસ સી. ઓકે, તો આ સાદુરૂપ તમારે યાદ રાખવાની જરૂર નથી, યાદ રાખો કે સમજી લો તો દેટ ઇઝ મોર બેટર, કારણ કે ઘણી બધી વાર આપણે કરી ગયા છે ને, આપણે ઉપયોગમાં પણ લીધું છે બીજા ચેપ્ટરમાં પણ, પાંચમા ચેપ્ટરમાં પણ. ઓકે, તો આ જ રીતે કોસેક એક્સના પણ આપણને બે સૂત્રો મળે છે. લોગ એમાં માઇનસ આવશે વચ્ચે, કોસેક એક્સ માઇનસ કોટ એક્સ પ્લસ સી, અને બીજું સૂત્ર હું લખી દઉં છું લોગ મોડ. અહીંયા જો આમાં આવશે ટેન પાઈ બાય ફોર પ્લસ એક્સ બાય ટુ, અને આમાં આવશે ટેન એક્સ બાય ટુ પ્લસ સી. બહુ સિમ્પલ છે આ તો. જુઓ શું છે, કોસેક એક્સ માઇનસ કોટ એક્સ, તો આને લખાય વન બાય સાઇન, આને લખાય કોસ બાય સાઇન, તો વન માઇનસ કોસ અપોન સાઇન. જુઓ અહીંયા બેઠું તમારું વન માઇનસ કોસ આવી ગયું, એટલે સૂત્ર બની ગયું ટુ સાઇન સ્ક્વેર એક્સ બાય ટુનું, અને નીચે સૂત્ર બન્યું ટુ સાઇન એક્સ બાય ટુ ઇન્ટુ કોસ એક્સ બાય ટુ. કોસ ઉપર કોસ ટુ થીટા, નીચે સાઇન ટુ થીટા સૂત્ર લગાવ્યું મેં. ઘણી બધી વાર આપણે ઇલેવન્થમાં ઉપયોગ કરી ગયા છે, સાઇન બાય કોસ વધ્યું ટેન એક્સ બાય ટુ. ઓકે, તો આ ચારે ચાર સૂત્ર યાદ રાખવાના છે. પહેલું ટેન એક્સનું સંકલન લોગ મોડ સેક એક્સ પ્લસ સી, કોટ એક્સનું સંકલન લોગ સાઇન એક્સ પ્લસ સી. જો યાદ કોઈ પણ એક રાખવાનું, બીજામાં શું ચેન્જ આવે છે ને એ યાદ રાખવાનું. તો ટેન એક્સનું સંકલન લોગ સેક એક્સ, કોટ એક્સનું લોગ સાઇન એક્સ, સેક એક્સનું સંકલન લોગ સેક એક્સ પ્લસ ટેન એક્સ. જો ટેન એક્સનું લોગ સેક એક્સ છે ને, તો સેક એક્સમાં શું આવશે, તો કે સેક એક્સ પ્લસ ટેન એક્સ આવશે. ઓકે, અને બીજું સૂત્ર જો લખવા જાઓ ટેનમાં, તો લખાશે લોગ ટેન પાઈ બાય ફોર પ્લસ એક્સ બાય ટુ, અને કોસેક એક્સનું લોગ કોસેક એક્સ માઇનસ કોટ એક્સ. સેક એક્સમાં વચ્ચે પ્લસ છે, અહીંયા કોસેક માઇનસ કોટ આવશે, અને અહીંયા પાઈ બાય ફોર પ્લસ એક્સ બાય ટુ, અહીંયા લોગ એક્સ બાય ટુ. આવી રીતે તમે યાદ રાખી શકો, આ તમારી પેટર્ન થઈ જાય છે યાદ રાખવાની. ઓકે, આ સિવાય પણ બીજા ત્રણ સૂત્રો છે જે ટેક્સ્ટબુકમાં નથી આપ્યા, પણ તમને હેલ્પ કરશે, તો જોઈ લઈએ. મિત્રો, આપણે હમણાં ચાર સૂત્રો જોયા, એ સિવાય બીજા ત્રણ ઉપયોગી સૂત્રો છે. આ સૂત્રો ટેક્સ્ટબુકમાં નથી આપ્યા, પણ આની મદદથી પણ સંકલન બહુ ઇઝી થઈ શકે. હા, ટેક્સ્ટબુકમાં નથી આપ્યા તો બોર્ડમાં ઉપયોગમાં કરી શકાય કે કેમ, જો એવો પ્રશ્ન થતો હોય તો સ્વાધ્યાય સાતમાં આ સૂત્રની તમને સાબિતી આપવાનું કીધું છે, બરાબર. એટલે આ સૂત્ર આપણે ત્યાં ઉપયોગમાં લઈએ જ છે, એટલે આપણે ડેફિનેટલી સાબિતીમાં આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ, કોઈ વાંધો નથી. અથવા દાખલા ગણવા માટે પણ ઉપયોગ કરી શકીએ. ઓકે, તો પહેલું સૂત્ર છે એફની એન ઘાત, એફની એન ઘાત અને સાથે વિકલન. તો અહીંયા મેં એફ એક્સ લીધું છે, એટલે વિધેય તમારું કોઈ પણ હશે તો ચાલશે. ઓકે, ખાસ કરીને બહુપદી વિધેય હશે ત્યારે આપણે આનો ઉપયોગ કરશું. અને એનો ઉપયોગ જ્યારે કરીએ છીએ ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે અહીંયા બાકી બધા સૂત્રોમાં આપણે એક્સના સહગુણક વડે ભાગવાનું થાય છે, જ્યારે અહીંયા આપણે ભાગશું નહીં. ત્રણે ત્રણ સૂત્રમાં જ્યારે એફ એક્સવાળા સૂત્રોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે એક્સના સહગુણક વડે ભાગશું નહીં. કારણ કે જો વિધેય તમારું બહુપદી હોય, સપોઝ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ ટુ, તો એક્સના કયા સહગુણક વડે ભાગશો, વન કે થ્રી? એવી રીતે જ્યારે પણ એફ એક્સ હશે ત્યારે તમારે એના એક્સના સહગુણક વડે ભાગવાનું રહેતું નથી, બાકી બધા જ સૂત્રોમાં આપણે ભાગશું. ઓકે, તો એફની એન ઘાત એક્સ ઇન્ટુ એફ ડેસ એક્સ, તો એક્સની એન ઘાત હોય, એક્સની એન ઘાત હોય ત્યારે આપણે સૂત્ર શું મૂકેલું, તો કે
एक घात उमेरो एटली ज घात वडे भागो। तो अहींया पण आपणे ए ज करशुं के एक्स एफ ऑफ एक्स नी जेटली घात होय एमां एक घात उमेरो अने एटली ज घात वडे भागो। ओके, बीजू सूत्र नंबर टू, तो ये पण आवुं ज छे। एक्चुअली आ ज सूत्रनुं बीजू स्वरूप छे एफ डेस एक्स अपॉन रूट एफ एक्स। तो रूट एफ एक्स एटले तमे गणी ज शको के केटली घात, तो के एन ने बदले माइनस वन बाय टू घात। रूट एफ एक्स एटले केटली घात थई जाय, तो के माइनस वन बाय टू। तो तमे जो एनुं सादुं रूप आपशो तो तमने एक घात उमेरो एटली ज घात वडे भागो तो तमने मळशे टू रूट एफ एक्स। तो पहलू सूत्र एफ एन एक्स, एफनी एन घात होय साथे एफ डेस एक्स होय तो एक घात उमेरो एटली ज घात वडे भागो। आ सूत्रनो बीजो प्रकार एफ डेस एक्स तो छे अंशमां ज छे, साथे अपॉन रूट एफ एक्स होय तो बीजू सूत्र मळे छे टू रूट एफ एक्स। अने त्रीजू सूत्र एफ डेस एक्स अपॉन एफ एक्स होय, एफ डेस एक्स अपॉन एफ एक्स होय तो वन अपॉन एक्सनું સંકલન શું થાય, તો કે લોગ મોડ। તો એવી જ રીતે વન અપોન એફ એક્સનું પણ થઈ જશે લોગ મોડ એફ એક્સ પ્લસ સી। માનાંક ખૂબ ધ્યાન રાખવાનો છે, જ્યારે પણ લોગ હોય ત્યારે આપણે માનાંકનો ઉપયોગ કર્યો છે અને કરતા રહેશું, કારણ કે લોગ વિધેય આવે છે તો લોગ વિધેયમાં ઋણ કિંમતો ચાલશે નહીં, એટલે માનાંકનું ખૂબ 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 ધ્યાન રાખવાનું। મિત્રો, આગળ જેટલા સૂત્રો કર્યા છે એ બધા અને આ બધા ધ્યાનમાં રાખજો। અને હવે એક વસ્તુ એ પણ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ તમારું વિધેય એક્સનો સહગુણક વન નથી, આપણે આગળ ઉપયોગ કરી જ ગયા છે, પણ એક્સનો સહગુણક વન નથી ત્યારે એક્સના સહગુણક વડે ભાગવાનું છે, એનું ધ્યાન રાખવાનું। અહીંયા એક ઘાત છે તો એક ઘાત ઉમેરો એટલી જ ઘાત વડે ભાગો। આ થઈ ગયું તમારું એક્સ, એક્સનું સંકલન થાય એક્સ સ્ક્વેર બાય ટુ, પણ અહીંયા એક્સ નથી એ એક્સ પ્લસ બી છે, તો એક્સના સહગુણક વડે ભાગવાનું। બી અચળ પદ છે, એનો કોઈ વાંધો નથી। ઓકે, ફક્ત એક્સના સહગુણક વડે ભાગવાનું ધ્યાન રાખવાનું છે। ઓકે, તો હવે પછીના વિડીયોમાં આટલું પરફેક્ટ તૈયાર થઈ જાય, સાતે સાત સૂત્રો, આગળના પણ સૂત્રો પરફેક્ટ કરો, પછી આગળના વિડીયોમાં હવે આપણે ચાલુ કરશું સ્વાધ્યાય 7.2 ના સમ્સ, જ્યાં આદેશની રીતનો આપણે ઉપયોગ કરવાના છીએ।